આમ आदमी पार्टी द्वारा શિનોર મામલતદારને આવેદનપત્ર આપી ખેડૂતોને 10 કલાક વીજળી મળી રહે તે માટે રજૂઆત કરાઈ। આજરોજ આમ आदमी પાર્ટીના કાર્યકરો દ્વારા શિનોર મામલતદાર તેમજ જી ઇ બી શિનોર ખાતે આવેદનપત્ર આપી ખેડૂતોને 6 કલાકના બદલે 10 કલાક વીજળી મળી રહે તે માટે રજૂઆત કરવામાં આવી હતી। અત્યારે ઉનાળાની શરૂઆત થતાં ખેડૂતોને વીજળી માત્ર 6 કલાક મળતી હોવાથી ખેતરોમાં પાણી સમયસર ન મળવાના કારણે દિવેલા, કપાસ, તુવેર સહિત ખેડૂતોના अन्य महामूला पाको सुकाई जता होय छे। જેથી ખેડૂતોની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આજરોજ શિનોર આમ आदमी પાર્ટીના તાલુકા પ્રમુખ નીતિન જોશી તેમજ કાર્યકરો દ્વારા શિનોર મામલતદાર તેમજ જી ઇ બી શિનોર ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને જો તેમની આ રજૂઆતને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો આમ आदमी પાર્ટી ખેડૂતોના હક માટે ગાંધી ચિંધ્યા માર્ગ ઉતરશે। રોજ શિનોર તાલુકાના શિનોર ગામે જી ઇ બી ઇજનેરશ્રીને અમે એક આવેદનપત્ર આપ્યું છે અને ખેડૂતોને જે લાઈટ તૂટક મળી રહી છે અને તે પણ 6 કલાક મળી રહી છે, એમાં 6 કલાકમાં ખેડૂતોને ખૂબ જ નુકસાન જઈ રહ્યું છે। એટલે 6 કલાક નહીં, પૂરેપૂરી 10 કલાક અમારે લાઈટ જોઈએ છે, 8 કલાક પણ ચાલશે નહીં। એટલે ખેડૂતો હવે ત્રાહિમામ પુકારી ચૂક્યા છે અને સરકારશ્રી સમક્ષ એક જ માંગ કરે છે, તેઓ તમે ખેડૂતોનું સારું ઈચ્છતા હોય, ભલું ઈચ્છતા હોય તો આ 2022 સામે આવી રહી છે અને ખેડૂતોને જો લાઈટ નહીં આપવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું અને 100% અમે સફળ થઈશું। આસ્તુ જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન। આજ રોજ ખેડૂતોને 6 કલાક વીજળી મળે સરકારશ્રી આપવાની ચાલુ કરી તો અમે 10 કલાકની વીજળીનો પુરવઠો મળી રહે, જેથી કરીને ખેડૂતોનો પાક કેળ, કપાસ, તુવેર, દિવેલા અને શેરડી જે ઊભી ભરી જાય છે એને કારણે અમે આજે 10 કલાક વીજળી મળે એવી અમારી આજે માગણી છે। मामलतदार श्री શિનોરને आवेदनपत्र આપ્યું છે। હજી અમે MGVCL ઇજનેર શ્રી શિનોરને પણ આવેદનપત્ર આપવા જઈએ છીએ।